આજે હોળી છે એનો અર્થ એ ઓળખવાનો છે કે જીવન મૂળભૂત રીતે એક ખૂબ જ ઉલ્લાસપૂર્ણ પ્રક્રિયા છે પરંતુ માણસની પોતાના મગજની મૂળભૂત ક્ષમતાઓને કેવી રીતે સંભાળવી તેના અનુભવની ખામીને કારણે બે સૌથી મૂળભૂત ક્ષમતાઓ યાદશક્તિ અને કલ્પના શક્તિ લોકો એ બધું યાદ રાખે છે જે એમણે ન રાખવું જોઈએ અને તેઓ એ બધું ભૂલી જાય છે જે તેમણે યાદ રાખવું જોઈએ અને તેઓ એવી બધી વસ્તુઓની કલ્પના કરે છે જે તેમણે ન કરવી જોઈએ અને તેઓ એવી કંઈક કલ્પના નથી કરી શકતા જે તેમના જીવનને સુંદર બનાવે છે તો હોળી તમારા મના જેઓ આ ન જાણતા હોય તો આ દિવસે આખા ભારતમાં લોકો એકબીજા પર રંગો ફેંકે છે તેઓ રંગમાં રંગાઈ જાય છે આ એક એવો દિવસ છે જ્યારે લોકો માથાથી પગ સુધી વિવિધ પ્રકારના રંગમાં હોય છે જે વાતનું પ્રતિક છે કે જીવનનો સાર ઉલ્લાસ છે અને તે આટલું ગંભીર થઈ ગયું છે તેનું કારણ એ છે કે આપણે એવી વસ્તુઓ યાદ રાખીએ છીએ જે ન રાખવી જોઈએ અને આપણે એવી વસ્તુઓની કલ્પના કરીએ છીએ જે ન કરવી જોઈએ તો હોળીનો અર્થ એ પણ છે કે આપણા જીવનની બધી બિનજરૂરી વસ્તુઓને બાળી નાખવી આ દિવસે લોકો બધા જૂના કપડાં અને પાડોશના બાળકોના રમકડા બહાર કાઢે છે સળગાવી નાખવા માટે તે એક ધંધો છે દરેક પ્રકારની વસ્તુઓ જેની તમને જરૂર નથી તેઓ તેનો શરીરમાં ઢગલો કરીને સળગાવી નાખે છે આ કઈ જૂના કપડા સળગાવવા વિશે નથી આ તો પાછલા એક વર્ષની યાદોને સળગાવવા વિશે છે જેથી આજે તમે એક તાજા જીવનની જેમ ઉલ્લાસપૂર્ણ બની શકો તો આ તે દિવસ છે તમે બધા મારી તરફ ખૂબ જ ગંભીરતાથી જોઈ રહ્યા છો ભારતમાં આ ઋતુના અંતનો સમય હોય છે જ્યારે ફૂલોની જોઈએ પણ કમનસીબે આ વર્ષે આટલો ખરાબ દુષ્કાળ રહ્યો છે કે છેલ્લા છ થી સાત વર્ષોમાં પહેલીવાર પથ્થરો કથ્થ રંગના દેખાઈ રહ્યા છે તે પચીસ વર્ષ પહેલા કથ્થે રંગના દેખાતા હતા અને આપણે આ ડુંગર ઉપર વાવેતર પણ કરેલું પણ છેલ્લા છ સાત કે આઠ વર્ષોમાં તે ક્યારેય કથ્થાઈ નથી દેખાયો તે હંમેશા લીલો જ રહ્યો છે આ વર્ષે તે કથ્થાઈ થઈ ગયો છે કેમ કે લગભગ પાંચ મહિનાથી બિલકુલ વરસાદ જ નથી પડ્યો પણ ખાસ કરીને જો છોડવાઓ ફૂલ ખીલવવા સક્ષમ ન હોય તો માણસે તેને મદદ કરવી જોઈએ હેલો પોષણના અભાવે છોડવાઓ ફૂલ ખીલવવા સક્ષમ નથી તમે તો કુપોષિત નથી દેખાઈ રહ્યા તમારે તેની ભરપાઈ કરવી જોઈએ કેમ કે દુષ્કાળને કારણે છોડવાઓ ફૂલ નથી ખીલવી શકતા તમારે તમારા સ્મિત તમારા આનંદ અને તમારા ઉલ્લાસની સાથે તેની ભરપાઈ કરવી જોઈએ કેમ કે જ્યારે કુદરત નિષ્ફળ જાય ત્યારે માણસે ઊભા થવું જોઈએ હેલો ઘણા બધા લોકોની સમસ્યા એ છે કે તેઓ સતત પોતાની જાતને પ્રવચન આપતા રહે છે પ્રવચન સત્સંગમાં બેસીને તે લોકો હંમેશા મને નથી સાંભળતા હોતા તેઓ પોતાનો બીજો પ્રવચન કાર્યક્રમ ચલાવી રહ્યા હોય છે ગમે તે સમયે દિવસ કે રાત એક રાત્રે એવું બન્યું કે શંકરન પિલ્લાઈ ઘરે જઈ રહ્યા હતા અરે તે ઘરે જઈ રહ્યો હતો બે વાગે સવારે બે વાગ્યે અને તે એક સીધી રેખામાં ચાલી શકતો ન હતો કેમ કે પૃથ્વી ગોળ છે તો સીધી રેખામાં કેવી રીતે ચાલવું તો તે થોડા લથડિયા ખાઈને ચાલતો હતો રાતની ડ્યુટી પર જે પોલીસ હતો તેણે તેને રોક્યો અને કહ્યું અય તું સીધો નથી ચાલી રહ્યો દિવસના આ સમયે તું ક્યાં જઈ રહ્યો છે શંકરન પિલ્લાઈએ કહ્યું હું પ્રવચન માટે જઈ રહ્યો છું પોલીસે પૂછ્યું શું સવારના બે વાગે કોણ પ્રવચન આપી રહ્યું છે શંકરન પિલ્લાઈએ કહ્યું તમે મારી પત્નીને ઓળખતા નથી હું કયા સમયે પાછો આવું તેનાથી કોઈ ફરક પડતો નથી મને પ્રવચન મળે જ છે અને તમારામાંના ઘણાને પત્ની કે પતિ નથી પણ દરેક સમયે તમે પ્રવચન ટૂર પર હોવ છો સેલ્ફ હેલ્પ કહે છે આને બસ અવિરતપણે ચાલતી તમારી પોતાની આ બકવાસને રોકવા માટે મોટાભાગના લોકોને તે અશક્ય લાગે છે આવું એટલા માટે છે કેમ કે તેઓએ પોતાને તેમના વિચારો સાથે ઓળખાવવાનું બંધ નથી કર્યું એકવાર તમે તેની સાથે પોતાને ઓળખાવો પછી તમે તેને રોકી શકતા નથી તેને રોકવાની કોઈ જરૂર નથી તમારે બસ તેની સાથે ઓળખાવાનું બંધ કરવાનું છે કેમ કે તમારા વિચારોની સામગ્રી બહારથી ભરાઈ ગઈ છે ખરું ને હમ તમારા વિચારોની સામગ્રી તમારી નથી ઉધાર લીધેલી છે જો તમે બસ જુઓ કે આ મારું નથી તમારે બસ એટલું જ કરવાનું છે તમારે તેને છોડવાની જરૂર નથી જો તમે બસ જુઓ કે મારા મગજમાં જે થઈ રહ્યું છે ખરેખર મારું નથી તો પછી તમે જોશો કે તે થોડા સમય માટે રહેશે અને જતું રહેશે તમે પોતાને તેની સાથે એટલું બધું ઓળખાવો છો કે તે તમારા છે અને તમને લાગે છે કે તે સ્માર્ટ વિચારો છે ભલે તે મૂર્ખામી ભર્યા હોય બધા વિચારે છે કે તે મૂર્ખામી ભર્યા છે પણ તમને લાગે છે કે તે સ્માર્ટ છે ભલે તે તમારા જીવનમાં ગડબડ કરી નાખે પણ છતાં હજી તમને લાગે છે કે તે સ્માર્ટ છે તે તમને આનંદપૂર્વક નહીં તો ઓછામાં ઓછું શાંતિથી પણ એક જગ્યાએ બેસવા દેતા નથી પણ હજુ તમને લાગે છે કે તે સ્માર્ટ છે જો તમે આરામથી કેવી રીતે રહેવું તે પણ જાણતા નથી તો તે સ્માર્ટ નથી ખરું ને હેલો તમે આરામથી કેવી રીતે રહેવું તે પણ જાણતા નથી તો તેને સ્માર્ટ કેવી રીતના કહેવાય તે જરાય સ્માર્ટ નથી તે અસ્તિત્વમાં રહેવાની સૌથી મૂર્ખામીભરી રીત છે પણ કેમ કે તમે એટલા બધા રોકાયેલા છો કે કે તમે તેને છોડી શકતા નથી આજે હોળી છે જૂનું બાળી દેવાનો સમય છે અને ખાસ કરીને કેમ કે વરસાદના અભાવે વસંત ખીલી શકી નથી તો તમારે ખીલવું જોઈએ હું જોવા માંગુ છું કે આવતા ત્રણ દિવસ હું તમને આશ્રમ પરિસરમાં જોવા આવીશ હું જોવા માંગુ છું કે તમે કઈ રીતે છો જીવંતતાના વિવિધ સ્તરો યસ હા જીવંતતાના વિવિધ સ્તરો વસંત ઋતુ હોળીમાં આપણે ઈચ્છીએ છીએ કે તમે મહત્તમ જીવંતતા સાથે બેસો હેલો મેં એમ નથી કહ્યું કે તે ઘોંઘાટ ભરેલું હોવું જોઈએ મહત્તમ જીવંતતા હોવી જોઈએ આ વર્ષે ફૂલોની કમી છે તમારે તેની ભરપાઈ કરવી પડશે કેમ કે જીવંતતા એકમાત્ર વસ્તુ છે જે તમારી પાસે છે બાકીનું બધું તમારા મગજમાંની તમારી બકવાસ છે હા કે ના તમારી પાસે તે જ એકમાત્ર વસ્તુ છે બાકીની બધી તમારી બકવાસ છે તમારે તેને પૂરજોશમાં ચાલુ રાખવું જોઈએ નહીં નાના સદગુરુ હું તેને બચાવી રહ્યો છું કેમ કે મેં પહેલેથી જ સ્ટીલનું કોફિન બનાવી લીધું છે હું તેમાં લાંબા સમય સુધી રહીશ મારે કંઈક તો બચાવવું પડશે ને આવું બન્યું આવું ખરેખર બનેલું ફરી સવારે બે વાગે એક સરકારી વકીલે જજને ફોન કર્યો જજના નોકરે કહ્યું હું તમને જગાડી ના શકું સવારના બે વાગ્યા છે તેણે કહ્યું ના આ ખૂબ જ અર્જન્ટ છે તમારે તેમ કરવું પડશે પછી તેણે તેને કનેક્ટ કર્યું અને આ ફોન બેડરૂમમાં વાગ્યો જજ સાહેબે તેને ઉપાડ્યો અને કહ્યું કોણ છે શ્રીમાન ન્યાયાધીશ જસ્ટિસ ગ્રોવરનું હમણાં જ અવસાન થયું છે અને હું તેમનું સ્થાન લેવા માંગુ છું તો ન્યાયાધીશે કહ્યું જો અંતિમ સંસ્કાર કરનાર સંચાલકને વાંધો ન હોય તો મને કોઈ વાંધો નથી તમે પહેલેથી જ અડધે પહોંચી ગયા છો તેવું વર્તન કરવા માંગો છો હેલો બગીચામાં કોઈ ફૂલો નથી તમારે તેની ભરપાઈ કરવી જોઈએ હું આવતા ત્રણ દિવસ તમને જોવા આવીશ વસંત કેવી રીતે ખીલે છે ઓકે